राज्य की गद्दत देसी वगाड़ो। નમસ્કાર મારા એડિટિંગના મિત્રો, સ્વાગત છે બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર। તમે તો તમે અત્યારે જે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો, ઠીક છે, તો આ તમારો ડેમો છે મિત્રો। થંબનેલની ઉપર તમે જોઈ લીધો હોય છે ફોટો, તો મિત્રો આની ઉપર ઘણા બધા વિડીયો પણ બની ગયેલા છે અને આની ઉપર જ આપણે વિડીયો લઈને આવી ગયા છે। પણ આપણે આની અંદર તમને આપણે અલગ રીતે શીખવાડીશું, ઠીક છે, બધાની રીતે તમને આપણે આપણે બોક્સ બોક્સ એડ કરતા કે અહીંયા તમારે પીએનજી પીએનજી એડ કરતા નહીં શીખવાડીએ। તો તમારે જો આ સોંગ સાથે પહેલાં ફૂલ ડેમો જોવો હોય તો તમને ટેલિગ્રામની ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો, ઠીક છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સ્ક્રીનની ઉપર તમે જે દેખાય છે તે જ તમારા માટે ડેમો છે। તમારો ફૂલ ડેમો ટેલિગ્રામની અંદર જઈને જોવાનું રહેશે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે। અહીંયા આગળ તમારો ટાઈમ આપણે બગાડતા નથી, તમે ડાયરેક્ટ આપણે આવું એડિટિંગ કરતા શીખવાડી દઈશું, તે પણ તમને સિમ્પલ જ રીતે, ઠીક છે, થોડીક જ મહેનતની અંદર। કોઈ પણ વિષય જે એની પહેલી વાર ઓનલાઈન મોશન ઓપન કર્યું છે ને તો પણ તેને આ વિડીયો બનાવતા આવડી જશે, તે જ પ્રમાણે આપણે તમને વિડીયો બનાવતા શીખવાડીશું સાવ દેશી ભાષામાં। તો મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં આગળ લખેલું છે સ્વિમિંગ પ્રોજેક્ટ। જો લિંકની અંદર કાંઈ પણ મિસ્ટેક હોય તો કોમેન્ટ કરી જણાવજો, આપણે તરત તમને ચેન્જ કરીને નવી આપી દઈશું। અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપણે મેસેજ કરજો, કોમેન્ટ સેક્શન રાખેલું ત્યાં પણ આપી દઈશું। તો આ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનું છે, પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમામ મટીરિયલ તમને આગળ ડાયરેક્ટ મળી જશે। હવે તમારે જે વિડીયો બનાવવાનો હોય ત્યાં આગળ તમારે શું કરવાનું છે, નીચે તમને ગ્રુપ દેખાઈ રહ્યું છે, આ ગ્રુપ પર તમારે ક્લિક કરી દેવાનું। ગ્રુપ પર ક્લિક કરો એટલે ત્યાં આગળ એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે। ત્યાં આગળ ક્લિક કરો ને એટલે અહીંયા આગળ ગ્રુપ વન લખેલું જોવા મળશે, ઠીક છે, ગ્રુપની અંદર પણ તમને ગ્રુપ વન લખેલું જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી તમારે પાછું ગ્રુપ એડિટમાં આવી જવાનું છે। ત્યાં ક્લિક કરો એટલે તમને નીચે જે ફોટો જોવા મળે છે, ઠીક છે, આ નીચે જે ફોટો છે આ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। આ ફોટા પર ક્લિક કરો એટલે આ કલર અને ફીલ લખેલું છે, ઠીક છે, દેશી ભાષામાં કહ્યું ત્યાં આગળ એક ડબ્બો જોઈ રહેલો છે, આ કલરવાળો ડબ્બો, આ કલરવાળા ડબ્બાની ઉપર તમારે ક્લિક કરવાનું, ત્યાં ક્લિક કરો એટલે આવી રીતે, ઠીક છે, ગબડગોટાની અંદર નંબર લખેલા આવે છે, ઠીક છે, આ દેશી ભાષા આપણી, ઠીક છે, ગબડગોટા નંબર લખેલા છે, આ નંબર લાઈન છે જે લાઈન, આના પર ક્લિક કરી દેજો મિત્રો, ઠીક છે, આના પર ક્લિક કરશો એટલે હવે તમારે અહીંથી તમારી ગેલેરીની અંદર જે પણ ફોટો પસંદ કરવો હોય તેને સિલેક્ટ કરવાનો રહેશે, ઠીક છે। તો અહીંથી આપણે જે ફોટો સિલેક્ટ કરીને રાખ્યો, ઠીક છે, અહીંથી આપણે કોઈ પણ એક ફોટો લઈ લઈશું, ઠીક છે, તમે કોઈ પણ એક ફોટો લઈ લઈશું, ફોટો લઈ લો એટલે તમારે ઉપર શું કરવાનું, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું રહેશે, ઠીક છે। તો ખાલી આટલું જ કરવાનું, તમારો વિડીયો કરીને રેડી થશે, ઠીક છે। તમારે ખાલી ફોટો સિલેક્ટ કરવાનો, તો ફોટો સિલેક્ટ કરવા આપણે હજી એકવાર બતાવી દઈએ, ઠીક છે, અહીંયા આગળ તમે જશો એટલે, ઠીક છે, આ ફોટો છે, ફોટા પર ક્લિક કરવાનું છે, ફોટા પર ક્લિક કરી તમારે અહીંથી જે કલર અને ફિલનો જે ડબ્બો છે તેના પર ક્લિક કરવાનું, ત્યાં ક્લિક કરવો, પછી જે લખી લાઈન આવે તેના પર ક્લિક કરવાનું, ત્યાં ક્લિક કરી આપણે હજી એક બીજો ફોટો તમને આગળ એડ કરીને બતાવી દઈશું, ઠીક છે, અહીંયાથી કોઈ પણ એક ફોટો આપણે સિલેક્ટ કરી લઈશું, ફોટો આવી જાય તેને પ્લસ નાખ પર ક્લિક કરી દેવાનું, તમારો ફોટો અહીંયા સ્ક્રીન ઉપર શેર થઈ જશે, બસ આટલું તમારે કરવાનું છે, ઠીક છે, અહીંથી કરીને હવે તમારે અહીંથી બેક આવી જવાનું, ઠીક છે, આ રીતે બે વાર બેક બન બેક કરી દેવાનું, ત્યાં પછી પાછું પ્રોજેક્ટને ઓપન કરી લેજો, પ્રોજેક્ટ ઓપન કરીને વિડીયો પ્લે કરી દેવાનું, તમારું આવું સ્ટેટસ બનીને તમારા ફોટાની સાથે કમ્પ્લીટ થશે, ઠીક છે। તમારે કાંઈ પણ ઇફેક્ટ વિફેક્ટ કાંઈ પણ એડ નથી કરવાનું, તમારે કાંઈ બોક્સ પણ અહીંયા ટાઈપ કરવાની જરૂર નથી, તમારે લાઈન પણ અહીંયા ટાઈપ કરવાની જરૂર નથી, ખાલી ફોટો એડ કરશો તમારો વિડીયો બનીને રેડી થઈ જશે। તો આના માટે તમારે પાસપોર્ટ એડ કરવાનો રહેશે, અને પાસપોર્ટ છે તે આપણે વિડીયોની અંદર આપેલો છે, અને તે આપણે નહોતા આપતા પણ ઘણા બધા મિત્રોનો કોમેન્ટ આવે છે કે પાસપોર્ટ રાખો તો સારી એવી વોસ્ટ ટાઈમ પણ મળે તમને, ઠીક છે, તો આપણે પાસપોર્ટ રાખેલો છે આ વિડીયોની અંદર, ટ્રાય કરી લેશે મિત્રો, તો પાસપોર્ટ જોઈ લેજો એટલે તમે પણ આવું સ્ટેટસ બનાવી શકશો, માત્ર ફોટો એડ કરશો તમારો એટલે તમારું આવું સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ જશે। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો, આપણી રીત શીખવાડવાની પસંદ આવી, વિડીયોને લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, અને દરરોજ છે તે આપણે આવી જ રીતે તમને છે સિમ્પલ સ્ટેપની અંદર શીખવાડીએ છીએ, તો ચેનલ સાથે જોડાયા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, રાખજો, તમને નોટિફિકેશન મળે તો વિડીયોને જોઈ લેજો, વિડીયોને સપોર્ટ કરજો, ઠીક છે મિત્રો। તો તમે આપણે આવે જ તમારી રીતે થોડી મહિનાની અંદર વિડીયો બને તેવા જ વિડીયો લઈને આવતા રહીશું, મળશું એક નવો વિડીયો લઈને, ત્યાં લઈએ, ગુડ બાય।